આસામ કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી અનોખો વિરોધ નોંધાવાયો. દ્વારકાના ઘડીથી ગામે વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો. ફળિયાપુર દ્વારકા તાલુકામાં અતિવૃષ્ટિ બદલ પાક નુકસાનની સર્વે કરવાની માંગ. ખેડૂતોએ બે બે વખત વાવણી કરવા છતાં પાક નિષ્ફળ ગયો છે. દ્વારકામાં 162% વરસાદ નોંધાયો તેમ છતાં કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. ખેડૂતોના ખેતરોમાં હજુ પણ હોડી ચાલે તેટલા પાણી ભર્યા છે. સરકારે પાણી નિકાલ પર કોઈ વ્યવસ્થા કરતી નથી. જો પાક નુકસાનનું સર્વે કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મંડળ વિસ્તારમાં પણ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. કાર્યક્રમમાં જિલ્લા પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા. પ્રાંત અધિકારીએ જે ખેતરમાં પાણી ભર્યા છે ત્યાં નૌકા વિહાર કરવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. નૌકા હરીફાઈ કરવામાં આવી હતી. આ નૌકા હરીફાઈ શા માટે એવા સવાલ જવાબમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે સરકારમાં રજૂઆતો કરી કરીને થાક્યા પણ સરકારનું પેટ પાણી પણ હલતું ન હોય ત્યારે ખેડૂતોના ખેતરમાં હોળી હરીફાઈ થાય અને જો સરકાર જાગે તો ખેડૂતોને થયેલ નુકસાન બદલ થોડું ઘણું પણ જો સહાય મળે તો ખેડૂતો શિયાળાનું પાકનું વાવેતર કરી શકે અને ઘડેચી ગામમાં જ્યાં 150થી વધારે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે તે નિકાલ સરકાર કોઈને કોઈ વ્યવસ્થા કરે તો ખેડૂતોને શિયાળું પાક તો રહી શકે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકાની અંદર 162%થી વધારે વરસાદ નોંધાયો છે અને આ છેલ્લા 3 વર્ષથી સતત 150%થી લઈ અને 250% સુધી દર વર્ષે વરસાદ અહીંયા પડે છે. જ્યારે આટલો વરસાદ પડતો હોય ખેડૂતો એક વખત બે વખત ત્રણ વખત વાવણી કરતા હોય, ખેડૂતો એક વખત બે વખત ત્રણ વખત જઈ અને મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટરને રજૂઆતો કરતા હોય, તેમ છતાંય જ્યારે સરકારની આંખ ખુલતી ન હોય ત્યારે મજબૂરન સરકારને જગાડવા માટે ખેડૂતે કંઈક ને કંઈક નવતર વિરોધ પ્રયોગ કરવો પડે અને એના ભાગરૂપે સરકારને એડવાન્સમાં 12 તારીખે એક ચેતવણીના ભાગરૂપે કે જો 15 દિવસની અંદર ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને એના ભાગરૂપે આજે જ્યાં ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાયેલા છે ત્યાં નૌકા વિહાર કરી અને સરકારને જગાડવા માટેનો એક પ્રયત્ન કર્યો હતો. અમારા ખેતર ડૂબી ગયા છે એનો પાણી નિકાલ કરો અથવા તો જ્યાં ખેડૂતોના પેદાશ ફેલ ગઈ છે એનું વળતર આપે. સરકાર જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની જે જાહેરાત કરી હતી એને હેક્ટરના 20 કે 25 હજાર એમ કાંઈક સરકારનો મેનિફેસ્ટ હતો, એ અમને હેક્ટર ખેડૂતોના સર્વે કરીને આપે. એવી રીતના આખા ઓખા મંડળમાં ઘણા 42 ગામનો સર્વે કરે અને કલ્યાણપુર તાલુકાના જેટલા ગામો છે એનો સર્વે કરે. જેના ખેતરમાં જે પેદાશ છે એનો ન કરે એનો અમને નથી જોતો. અમને અમારો હક જોઈએ છે. અમને અમારી જે બરબાદી થઈ ગઈ છે અમારી નુકસાની ગઈ થઈ છે એનું વળતર અમે માગીએ છીએ.